માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ ખાતે મધ્યરાત્રિ દરમિયાન ત્રાટકેલા વાહન ચોરોએ એક બાઇકની ચોરી કરી નાસફર્યા હતા. જોકે વાહન ચોરોની આ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી હતી. માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ ખાતે રહેતા સાબિર સરદાર પટેલે પોતાની હીરો હોન્ડા સ્પ્લેન્ડર ઘરના આંગણામાં પાર્ક કરી હતી. તે વખતે રાત્રિ દરમિયાન ત્રાટકેલા વાહન ચોરોએ તેમની બાઇક ચોરી કરી નાસફર્યા હતા. આ બનાવ અંગે પાલોદ પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ વિશાલભાઈ ઉસ્માનભાઈ શેઠ છે. હું હાલ મોટી નરોલી રહું છું અને ગત રાતના બે બાઇક ચોરી થઈ ગઈ છે. મારી ચોરી થઈ ગઈ છે અને બાજુમાં મારા કાકાભાઈની ચોરી થઈ ગઈ છે. ને સમથિંગ એક 4 મહિના પહેલાં પણ એક બાઇક ચોરી થઈ હતી. એના 6 મહિના પહેલાં પણ એક અમારી મોટી નરોલીથી બાઇક ચોરી થઈ હતી. ને ગઈ રાતના કઠવા ગામમાંથી બાઇક ચોરી થઈ છે, પાલોદમાંથી ચોરી થઈ છે, ભટકોલમાંથી ચોરી થઈ છે. અને આ અમારું ગામને કિંમ ચોકડી પોલીસ આઉટપોસ્ટમાં આવે છે. એવું લોકો એવું લાગે છે પૂરું ધ્યાન આપતા નથી અને આ ઘટના વારંવાર બને છે. અમારા બાજુના ગામમાં અઠવાડામાંથી સમથિંગ 2 વર્ષમાં 50 જેટલી બાઇક ચોરી થઈ ગઈ છે. પોલીસ કંઈ કાર્યવાહી નથી કરતી. પોલીસ કાર્યવાહી કંઈ કરે નહીં. રાતના પેટ્રોલિંગમાં આવે અને આટો મારીને નાહી જાય છે. હાસિફભાઈ ગુલામ હુસેન શેખ, ગામ રહેવાસી પાલોદ, તાલુકા માંગરોળ, જિલ્લા સુરતનો વતની. ગઈ રાત્રે પાલોદ ગામમાંથી 2034 અમારી એક યુનિકોર્ન હોન્ડાની ચોરી થઈ છે અને બીજી એક અયુભાઈની એક સ્પ્લેન્ડર હોન્ડાની ચોરી થઈ છે. અને બીજું કોઠવા ગામમાં દરગાહ પરથી પાટોલ ગામમાંથી એક ગાડીની ચોરી થઈ છે અને બીજી લાલબીલ મોટી નરોલી થી 2 હોન્ડાની ચોરી થઈ છે ગઈ રાત્રે. અને જેને લીધે 3-1 વાગ્યાના અરસામાં કેમેરા ચેક કરતા ખબર પડી કે એક માણસ આવીને ગાડી ઉઠાવી ગયો છે. અમારી પાલોદ ગામના અમારા મતવિજાની ગાડી ફૈયાદ શેખ પ્રસાદ શેખ યુનિફોર્મ હોન્ડા ચોરી થઈ છે. પોલીસ કમ્પ્લેન કરાવશે કે પોલીસમાં અમે એક અરજી કરવા આવેલા છે. એ બદલ પોલીસ એની કાર્યવાહી કરે એની અમારી માંગ છે.